શ્રી યુવા કરિયર એકેડમી ભાવનગરના ડિજિટલ પ્લેટફોર્મ અને મેથ્સ મંત્રના એપિસોડ 7માં આપનું હાર્દિક સ્વાગત છે. સેમ 6 એપિસોડની અંદર આપણે એક એક ટ્રિક શીખતા આવ્યા છીએ, એ જ રીતે આજે આપણે નફો ખોટ ચેપ્ટર છે એની એક અગત્યની ટ્રીક છે એ શીખવા જઈ રહ્યા છીએ. ખાસ ધ્યાન આપજો મિત્રો, ખૂબ અગત્યની મેથડ છે. એના પહેલાં શરૂ કરીએ એ પહેલાં આપણે થોડાક અગત્યના પોઈન્ટ છે જોવા છે, જેના આધારે આપણે દાખલા સોલ્વ કરવા આપણને મદદ થઈ શકે. તો થોડાક શબ્દો છે જોઈ લઈએ કે મૂળ કિંમત. તો મૂળ કિંમત મિત્રો કોને કહેવાય? તો કે જે કિંમતે આપણે વસ્તુની ખરીદી કરતા હોઈએ, જે કિંમતે આપણે વસ્તુની ખરીદી કરતા હોઈએ એને તે વસ્તુની મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત છે એ કહી શકાય. ત્યારબાદ શબ્દ આવે છે વેચાણ કિંમત, એટલે કે જે કિંમતે આપણે વસ્તુને વેચતા હોઈએ એને કહેવાય એની વેચાણ કિંમત. નેક્સ્ટ શબ્દ આવે છે ખરાજાત. ખરાજાત એટલે કે ખર્ચ. ખરાજાતનો મતલબ થાય છે ખર્ચ, એટલે કે વસ્તુ ખરીદ્યા પછી, વસ્તુ ખરીદ્યા પછી એના ઉપર જે અલગથી ખર્ચ કરવો પડે એને કહેવાય છે ખર્ચ. દાખલા તરીકે આપણે જૂની મોટરસાઇકલ ખરીદીએ 25,000માં અને એ લાવ્યા પછી એમાં 5,000નો અલગથી ખર્ચ કરીએ તો એ 5,000ને કહેવાય છે ખરાજાત. બરાબર, તો મૂળ કિંમત મોટરસાઇકલની કેટલી? તો કે આપણે લાવ્યા હતા 25,000ની અંદર. ત્યારબાદ આપણે ખર્ચ કેટલો કર્યો? તો કે 5,000 રૂપિયાનો. તો આપણને મોટરસાઇકલ કેટલા રૂપિયામાં પડી? તો કે 30,000માં. 25,000 પડી મૂળ કિંમત હતી, 5,000 રૂપિયા ખરાજાત હતું. તો આપણને મોટરસાઇકલ પડી 30,000 રૂપિયામાં. તો આ 30,000 રૂપિયાને કહેવાય છે એની પડતર કિંમત. એટલે કે પડતર કિંમત એટલે શું? તો કે મૂળ કિંમત વત્તા ખરાજાત. મૂળ કિંમત વત્તા ખરાજાત બંને ભેગું કરો તો આવે પડતર કિંમત. મિત્રો આ અગાઉ છે એ સવાલ પૂછાઈ ગયો છે, નીચેનામાંથી કયો વિકલ્પ ખરો છે? એમાં એક વિકલ્પ છે આ, તો કે મૂળ કિંમત વત્તા ખરાજાત બરાબર પડતર કિંમત થાય. બરાબર, એક શબ્દ છે. નેક્સ્ટ નફો, ધ્યાન આપજો મિત્રો. તો નફો ક્યારે થાય? તો કે નફો ત્યારે જ થાય જ્યારે આપણી મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત છે એ વધુ હોય. બરાબર, જ્યારે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય ત્યારે આપણને નફો થાય, અને મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો આપણે શું થાય મિત્રો? ખોટ જાય. બરાબર, પણ આ તો વાત છે જ્યારે ખરાજાત કંઈ ન હોય ત્યારે. પણ ખરાજાત હશે તો આપણે વેચાણ કિંમત છે એની કમ્પેરિઝન કરશું આપણે પડતર કિંમત સાથે, એટલે કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો નફો અને પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ. બરાબર, બીજું યાદ રાખજો મિત્રો કે નફો અને ખોટ, નફો અને ખોટ હંમેશા છે એ મૂળ કિંમતની સાપેક્ષમાં હોય. નફો અને ખોટ હંમેશા મૂળ કિંમતની સાપેક્ષમાં હોય, અથવા તો જો ખરાજાત એટલે ખર્ચ હોય તો એ પડતર કિંમતની સાપેક્ષમાં લેવામાં આવે છે. નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત, અને જો કાંઈ અલગથી ખર્ચ હોય તો પડતર કિંમતની સાપેક્ષમાં લેવામાં આવે છે. બરાબર, હવે આપણે જે આજે શોર્ટ ટ્રિક શીખવી છે એના તરફ આગળ વધીએ. એક વ્યક્તિ 9 નોટબુક 90 રૂપિયામાં ખરીદીને 8 નોટબુક 88 રૂપિયામાં વેચે. એક વ્યક્તિ 9 નોટબુક 90 રૂપિયામાં ખરીદીને 8 નોટબુક 88 રૂપિયામાં વેચે તો તેને નફો મળે કે ખોટ કેટલા ટકા? હવે ધ્યાન આપજો મિત્રો, આ એક્ઝામ્પલ છે એકદમ સરળ રીતે છે, આપણે સોલ્વ કરી શકીએ કે વ્યક્તિ 9 નોટબુક 90 રૂપિયામાં ખરીદે. 9 નોટબુક 90 રૂપિયામાં, તો એક નોટબુકની મિત્રો ખરીદ કિંમત કેટલી થાય? તો કે એક 9 નોટબુકના 90 રૂપિયા હોય તો એક નોટબુકના થયા 10 રૂપિયા. એક નોટબુકના થયા 10 રૂપિયા. બરાબર, અને 8 નોટબુક 88 રૂપિયામાં વેચે. 8 નોટબુક 88 રૂપિયામાં વેચે તો એક નોટબુકની વેચાણ કિંમત કેટલી થઈ? તો કે 11 રૂપિયા. બરાબર, એક નોટબુકની વેચાણ કિંમત થઈ છે 11 રૂપિયા. આ આપણે જે વાત કરીએ છીએ તે એક નોટબુકની વાત કરીએ છીએ, કે 9 નોટબુકના 90 રૂપિયા હોય તો એક નોટબુકની ખરીદ કિંમત થઈ 10 રૂપિયા, 8 નોટબુકના 88 રૂપિયા હોય તો એક નોટબુકના થયા 11 રૂપિયા. એટલે કે 10 રૂપિયામાં ખરીદી અને 11 રૂપિયામાં વેચે છે. 10 રૂપિયામાં ખરીદી અને 11 રૂપિયામાં વેચે છે, એટલે ડાયરેક્ટ આપણને ખબર, 10 રૂપિયામાં વસ્તુ લાવ્યા હોય અને 11 રૂપિયામાં જો વેચતા હોય તો આપણને નફો કેટલો મળે મિત્રો? તો કે 1 રૂપિયો નફો મળે. બરાબર, 1 રૂપિયો છે નફો મળે. પણ આપણને પૂછ્યું છે કે કેટલા ટકા? કેટલા ટકા? હવે ટકા હંમેશા કોની સાપેક્ષમાં હોય? બરાબર, તો કે ટકાની નિશાની લાવવા માટે આપણને ખબર છે, ટકાની નિશાની લાવવા માટે શું કરવું? તો કે ગુણ્યા 100.
ટકા નિશાની લાવવા માટે મિત્રો ગુણ્યા 100. પણ નફો કે ખોટ કોની સાપેક્ષમાં હમણાં આપણે વાત થઈ, નફો કે ખોટ હંમેશા મૂળ કિંમતની સાપેક્ષમાં હોય. તો અહીંયા આપણી મૂળ કિંમત કેટલી છે? 10. તો એને છેદની અંદર મૂકી દઈશું 10. નફો કે ખોટ હંમેશા કોની સાપેક્ષમાં? તો કે મૂળ કિંમત જેની સાપેક્ષમાં હોય એને આપણે ક્યાં મૂકશું? છેદમાં મૂકશું. તો 10ની સાપેક્ષમાં 1 રૂપિયો નફો છે. તો 1/10 અને ટકા નિશાન લાવવા માટે ગુણ્યા 100. છેદ ઉડાડજો મિત્રો ફટાફટ. તો 0 0 કેન્સલ કરીએ એટલે આપણો આન્સર આવશે 10%. બરાબર, આપણો આન્સર આવશે 10%. હવે મિત્રો ધ્યાન આપજો, આવા જ એક્ઝામ્પલ પણ થોડાક અલગ રીતે આપણે સમજીએ. શા માટે આપણે શોર્ટ ટ્રીકની જરૂર પડે છે? તો કે આમાં તો સિમ્પલ વસ્તુ હતી કે 9 નોટબુક 90 રૂપિયા. તો તરત તમે ભાગાકાર કરતા 90 ભાગ્યા 9 એટલે 10. બરાબર, 90 ભાગ્યા 9 એટલે 10, 88 ભાગ્યા 8 એટલે 11. ક્યાંય વાંધો આવ્યો નથી. પણ ક્યારેક એવા દાખલા હોય છે જ્યાં પોઈન્ટની અંદર આન્સર છે આવતા હોય, પોઈન્ટની અંદર આન્સર આવતા હોય અથવા તો અપૂર્ણાંક આવતા હોય, બરાબર. તો ત્યારે છે એ આ રીતે આપણે લાગુ કરતા નથી, કારણ કે પોઈન્ટ આવે એ ભાગાકારમાં આપણો સમય બગડે. એના કરતાં શું કરશું કે આ જ વસ્તુ છે એ આપણે આમ પણ ગણી શકીએ. બરાબર, જ્યારે ભાગાકાર સરળ હોય ત્યારે આ રીત ગણો કંઈ વાંધો નથી. પણ જ્યારે અપૂર્ણાંક આવે અથવા તો પોઈન્ટમાં હશે ભાગાકાર આવવા મળતા હોય કે અહીંયા 90 ભાગ્યા 8 આપ્યા હોય એટલે જવાબ છે પોઈન્ટની અંદર આવવા મળે, તો ત્યારે આ રીતે આપણે ગણશું નહીં, ત્યારે શોર્ટકટ ઉપર ધ્યાન આપજો. તો ખરીદ કિંમતમાં પહેલાં હંમેશા ધ્યાન આપજો, આપણે રૂપિયા લખશું, ત્યારબાદ લખશું આપણે વસ્તુ, ત્યારબાદ આપણે લખશું વસ્તુ. તો આપણે ખાસ ધ્યાન આપજો, પહેલાં આપશે રૂપિયા લખીએ છીએ, ત્યારબાદ છે વસ્તુ લખીએ છીએ. તો પહેલાં આપણે કહીશું 90 રૂપિયામાં 9. તો આ આપણી છે ખરીદ કિંમત. બરાબર, આ છે આપણી ખરીદ કિંમત. ધ્યાન આપજો, પહેલું આપણે શું આપેલું છે? ખરીદ કિંમત. પહેલાં રૂપિયા લખશું હંમેશા, પછી શું લખશું? વસ્તુ લખશું. 90 રૂપિયામાં 9. ત્યારબાદ જુઓ તો 8 નોટબુક 88 રૂપિયામાં વેચે છે. તો રૂપિયા કેટલા છે? તો કે 88. વસ્તુ કેટલી? 8. અને આ શું છે? આપણી વેચાણ કિંમત. ધ્યાન આપજો. તો હવે આ રીતે ગુણાકાર કરશું વસ્તુથી શરૂ કરી અને રૂપિયા સુધી, વસ્તુથી શરૂ કરી અને રૂપિયા સુધી. ખાસ મિત્રો ધ્યાન, જો ઊંધું ન થઈ જાઓ, વસ્તુથી શરૂ કરીને ક્યાં જશું? રૂપિયા તરફ. વસ્તુથી શરૂ કરીને રૂપિયા તરફ આ રીતે ગુણાકાર કરશું. તો આ ગુણાકાર કરો તો 9 8 72 એટલે 720. 9 8 72 એટલે 700 એટલે ખરીદ કિંમત આપણી થઈ ગઈ છે 720. આ ગુણાકાર કરો તો 9 8 72નો બગડો વધ્ય આવી 7. 9 8 72, 72 ને 7 થશે 79. તો આ થઈ ગઈ આપણી વેચાણ કિંમત. એટલે કે 720 રૂપિયામાં વસ્તુ ખરીદી અને 792 રૂપિયામાં વેચે છે. 720માં ખરીદી અને 792. મિત્રો આ થોડોક તમને અઘરો લાગશે, કારણ કે આ મેથડ સરળ હતી. બરાબર, એ સરળ એટલા માટે લાગી કારણ કે ઝડપથી ભાગાકાર થતા હતા. બરાબર, આગળ જોશો એટલે તમને આ મેથડથી સરળ લાગવા મળશે. એટલે કે 720 રૂપિયામાં વસ્તુ ખરીદી, 792 વેચી, એટલે સ્વાભાવિક છે આપણે નફો છો 72 રૂપિયા. બરાબર, નફો છો 72. નફો કે ખોટ કોની સાપેક્ષમાં? તો કે મૂળ કિંમતની સાપેક્ષમાં. એટલે છેદમાં મૂકશું 720 અને ટકા નિશાની લાવવા માટે ગુણ્યા 100. 0 0 આપણે કેન્સલ કરીએ, આ 72 72 કેન્સલ કરીએ તો આન્સર આવે આપણો 10%. બરાબર, તો આ મેથડથી ખાસ ધ્યાન રાખજો આપણે ક્યારે લાગુ પડશું. તો ભાગાકાર સરળ છે ત્યારે નહીં, પણ જ્યારે અપૂર્ણાંક આવતા હશે ત્યારે. બરાબર, તો આ મેથડને આપણે થોડીક પ્રેક્ટિસ કરવી છે, કારણ કે આ મેથડ તો બધા મિત્રોને આવડવાની છે. બરાબર, નેક્સ્ટ આગળ વધીએ. જો 6 ક્રિકેટ બેટ્સ 37 રૂપિયામાં ખરીદી, ધ્યાન આપજો મિત્ર, પહેલાં આપણે લખશું રૂપિયા, ત્યારબાદ આપણે લખશું વસ્તુ. બરાબર, તો રૂપિયા છે 37 રૂપિયા અને 6 બેટ. બરાબર, 37 રૂપિયામાં 6 બેટ, આ આપણી ખરીદ કિંમત છે. અને 2 બેટ 16 રૂપિયામાં, તો 16 રૂપિયા અને 2 વસ્તુ. તો પહેલી મળશે આપણી ખરીદ કિંમત વસ્તુથી રૂપિયા, 37 × 72. તો આ થઈ ગઈ આપણી ખરીદ કિંમત, કારણ કે આ પહેલી જે લાઈન આપી છે આપણે સેને આપી છે? ખરીદ કિંમત. અને બીજી આપી છે આપણને, આપી છે વેચાણ કિંમત. વસ્તુથી રૂપિયા 16 6 96. બરાબર, 16 6 96. તો 72 અને 96 એટલે કે 72 રૂપિયામાં વસ્તુ ખરીદી અને 96 રૂપિયામાં વસ્તુ વેચી દીધી. તો તફાવત 6 માંથી 2 જાય તો 4, 9 માંથી 7 જાય તો 2, 24 રૂપિયા નફો થાય. નફો કે ખોટ હંમેશા મૂળ કિંમતની સાપેક્ષમાં, એટલે ભાંજ્યા કરશું 72 અને ટકા નિશાની લાવવા માટે 100. 24 3 72 અને 100 ભાગ્યા 3 એટલે કે 33.1/3, અથવા તમે કહી શકો કે 33.33%, અથવા તમે કહી શકો 33.33%. આમ પણ તમે જોઈ શકો મિત્રો, 6 બેટના 37 રૂપિયા હોય એટલે 1 બેટની ખરીદ કિંમત થઈ છે 6 રૂપિયા. 1 બેટની ખરીદ કિંમત થઈ 6 રૂપિયા. 2 બેટના 16 રૂપિયા હોય તો 1 બેટના છે 8 રૂપિયા. 6 રૂપિયામાં બેટ ખરીદે અને 8 રૂપિયા વેચે તો 2 રૂપિયા નફો થાય, ભાંગ્યા આવે મૂળ કિંમત. એટલે 6 × 100 કરો
બરાબર, તો બે તેરી છ અને સો ભાગ્યા ત્રણ એટલે આવે 33.3, આ રીતે પણ તમે ગણી શકો. નેક્સ્ટ આગળ વધીએ, ખાસ ધ્યાન આપજો. હવે જે આપણે વાત કરતા હતા અપૂર્ણાંકની, એની શરૂઆત થાય છે કે આયુષી 4 રૂપિયામાં 6 સફરજન ખરીદે. એટલે હવે મિત્રો શું થાય, 4 ભાંજા 6 કરો ને એટલે જવાબ આવે પોઈન્ટમાં, 4 ભાંજા 6 કરો એટલે જવાબ આવે પોઈન્ટની અંદર. અને ત્યારે છે એ આપણે જે શોર્ટકટ શીખવાની વાત કરીએ છીએ એની જરૂર છે એ પડતી હોય તો કંઈ આપણે વિચારવું નથી. પહેલાં આપણે હંમેશા લખશું રૂપિયા, ત્યારબાદ આપણે લખશું વસ્તુ. તો 4 રૂપિયામાં 6 વસ્તુ ખરીદે અને 6 રૂપિયામાં 10 વસ્તુ વેચે. એટલે કે પહેલી ખરીદ કિંમત છે, બીજી છે વેચાણ કિંમત છે, વસ્તુથી ₹10.40 ખરીદી અને 36.37 રૂપિયામાં વેચે. મિત્રો ધ્યાન આપજો, 40 રૂપિયામાં ખરીદી અને 37 રૂપિયામાં વેચી દીધી, તો નફો થાય ખોટ. તો કે મૂળ કિંમત કરતા તો વેચાણ કિંમત ઓછી આવી, એટલે શું થવાનું છે મિત્રો, તો કે ખોટ જવાની છે. કેટલી ખોટ જશે, તો કે 4 રૂપિયાની ખોટ જશે. નફો કે ખોટ કોની સાપેક્ષમાં, મૂળ કિંમતની સાપેક્ષમાં. મૂળ કિંમત છે 40, એટલે આને ભાંજ્યા કરશું 40 અને ટકા લાવવા માટે ગુણ્યા 100. 0 0 કેન્સલ કરશું, 4 4 કેન્સલ કરશું, તો આપણો આન્સર આવશે મિત્રો 10%. બરાબર, તો ક્યાંય અપૂર્ણાંકની આપણે જરૂર પડતી નથી, ક્યાંય પોઈન્ટવાળા રકમ આવતી નથી. બરાબર, એમને આમ સોલ્વ કરી શકાય. નેક્સ્ટ જોઈએ, એક વેપારી 3 રૂપિયામાં 4 પેન ખરીદે અને 4 રૂપિયામાં 3 પેન છે એ વેચે, તો નફો થાય કે ખોટ. તો પહેલાં લખશું આપણે રૂપિયા, ત્યારબાદ લખશું વસ્તુ. તો 3 રૂપિયામાં 4 પેન ખરીદે, પહેલી લાઈન છે એ ખરીદ કિંમતની છે, ત્યારબાદ 4 રૂપિયામાં 3 પેન છે એ વેચે. તો વસ્તુથી ₹3.09 ખરીદ કિંમત થઈ, ચોકે ચોકે 16 રૂપિયા આપણી વેચાણ કિંમત થઈ. 9 રૂપિયામાં ખરીદે, 16 રૂપિયામાં વેચે, તો મિત્રો 7 રૂપિયા નફો થાય. બરાબર, 9 રૂપિયામાં ખરીદે, 16 રૂપિયામાં વેચે, તો 7 રૂપિયા નફો થાય. નફો કે ખોટ હંમેશા મૂળ કિંમતની સાપેક્ષમાં, એટલે ભાંજ્યા કરશું 9 અને ટકા લાવવા માટે ગુણ્યા 100, એટલે કે આપણો આન્સર આવશે 700 ના છેદમાં 9%. બરાબર, 700 ના છેદમાં 9%, જરૂર પડે તો અપૂર્ણાંકની અંદર થી આપણે કન્વર્ટ કરીશું. નેક્સ્ટ જોઈએ, એક દુકાનદાર 10 રૂપિયામાં 11 બોલપેન ખરીદીને 11 રૂપિયામાં 10 બોલપેન વેચે છે. તો પહેલાં આપણે લખશું રૂપિયા, 10 રૂપિયા, વસ્તુ કેટલી આવે છે, તો કે 11 બોલપેન. બરાબર, આ પહેલી લાઈન છે આપણી ખરીદ કિંમત છે, 10 રૂપિયામાં 11 વસ્તુ અને 11 રૂપિયાની અંદર 10 વસ્તુ. તો 10 10 થશે 100, એટલે કે આપણી ખરીદ કિંમત છે 100 અને 11 × 11 એટલે 121, એટલે કે વેચાણ કિંમત છે 121, એટલે કે 100 રૂપિયામાં ખરીદીને 121 રૂપિયાની અંદર વેચે છે. તો આપણે 100 રૂપિયામાં ખરીદે, 121માં વેચે, એટલે નફો થયો. અને નફો કેટલો છો મિત્રો, તો નફો છો 21 રૂપિયા. નફો છો આપણને 21 રૂપિયા, કોની સાપેક્ષમાં, 100ની સાપેક્ષમાં, કારણ કે 100 રૂપિયા આપણી ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત છે, અને ટકાની નિશાની લાવવા માટે ગુણ્યા 100 100 કેન્સલ, એટલે કે આપણો આન્સર આવે છે મિત્રો 21%. બરાબર, આપણો આન્સર આવે છે 21%. તો બધા મિત્રો છે જબરદસ્ત શોર્ટકટ છે, સમજાઈ ગયે છે. બરાબર, તો આવા જ વિડીયો મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જો કાંઈ તમારે ડાઉટ હોય તો એના માટે આપણે કોમેન્ટ કરો. આપણે મળીએ છીએ નેક્સ્ટ સન્ડે 10 વાગે.